છે તો હવે આપણે લોકોમાં પડે કે મોનો ઉપયોગ ક્યાં થાય છે તો મોનો ઉપયોગ થાય છે કે એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી જોતી હોય આપણે તો આપણે મોનો ઉપયોગ કરવાનો હોય અથવા તો હું વડે આપણે પ્રશ્ન પૂછી શકીએ તો એમાં આપણે કઈ રીતે પ્રશ્ન પૂછે એક્ઝામ્પલ તરીકે આપણે કાપેલો છે હુ ઇઝ યોર ટીચર એટલે કે તમારો ટીચર કોણ છે તો આપણે જવાબ કેવી રીતે આપવાનો હોય મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર કેવી રીતે પ્રશ્ન પૂછાયેલો હતો કે હુ ઇઝ યોર ટીચર તો આપણે જવાબ કેવી રીતે મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર એટલે કે તમારો ટીચર કોણ છે તો આપણે એનો જવાબ આપ્યો કે કેતન પંડ્યા મારા શિક્ષક છે હવે એવી જ રીતે વોટ વડે પ્રશ્ન આપણે વાક્ય બનાવવાના હોય તો વોટ કેનો ઉપયોગ થાય કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે તો આપણે એમાં એક એક્ઝામ્પલ જોઈએ કે વોટ ઇઝ મિસ નીતા મોદી કે નીતા મોદી એ શું છે તો કે મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર તો કે મિસ નીતા મોદી શું છે તો કે શિક્ષક છે એવી રીતે આપણે હુ અને વોટ વડે વાક્ય બનાવવાના છે હવે હાઉ મેની તો હાઉ મેની વિશે આપણે શીખીએ હવે આપણે જોઈએ હાઉ મેની વડે આપણે વાક્ય બનાવવાનું હોય ક્યારે તો આપણે હાઉ મેની નો ઉપયોગ ક્યાં અને ક્યારે થાય છે તે આપણે જોવાનું છે તો કોઈ પણ વસ્તુ વ્યક્તિ ફળ ફૂલ પક્ષી પ્રાણી વગેરેની સંખ્યા આપણે છાંટી હોય ત્યારે આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે અથવા આપણે જાણવું હોય કે સામેવાળા પાસે કેટલી વસ્તુ છે કઈ વ્યક્તિ કેટલી વ્યક્તિ છે કેટલા ફૂલ છે છે હવે એના પછી એની પાછળ આપેલું છે
तो એમાં તમારે વાક્ય વાંચો અને લખો તો તમારે જે વાક્ય આપેલું છે એવી જ રીતે ત્યાં લખવાનું છે એના પછી છે કે ચિત્રો જોઈ અને વાક્ય યોગ્ય પસંદ કરીને લખો તો એમાં છે વોટ ઇઝ ઇટ તો આપણે કાઈટ દેખાય છે તો નીચે આપણે ઓપ્શનમાં આપેલું છે ઇટ ઇઝ અ કાઈટ એના પછી મંકીનું ચિત્ર છે તો વોટ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ અ મંકી એવી રીતે તમારે બધી ખાલી જગ્યા પૂરવાની છે હવે આપણે ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે આઈએનજી મૂકવામાં આવે છે એટલે કે એક ક્રિયા અત્યારે ચાલતી હોય અથવા તો આપણે એક કામ કરતા હોય ત્યારે એના એ ત્યારે વાક્ય આપણે બોલવું હોય તો આપણે કેવી રીતે બોલી શકીએ કે આઈએનજી એટલે કે આઈએનજી લગાડીને બોલી શકીએ દાખલા તરીકે કોઈ ગીત ગાય છે અથવા અત્યારે ગાયક છે તો એને સિંગ લાગે એને શું કહેવાય સિંગ પ્લસ આઈએનજી લાગી જાય એટલે કે સિંગિંગ એટલે કે એ અત્યારે ગાય છે એવી રીતે આપણે ઘણા બધા વાક્યો છે તો સ્ટેન્ડ હવે એ અત્યારે પણ ઊભા છે તો એને શું કહેવાય સ્ટેન્ડિંગ પછી વો તો અત્યારે ચાલો અત્યારે પણ ચાલે જ છે તો શું કહેવાય વોકિંગ એના પછી છે ટોક એટલે કે વાત કરવી તો એને આપણે શું કહેવું ટોકિંગ જમ્પ એટલે કે કૂદકા મારવા પડે તો અત્યારે પણ એ કૂદકા જ મારે છે તો શું કહેવાય જમ્પિંગ ઈટ એટલે કે ખાવું અત્યારે ચાલે અત્યારે પણ ખાતા જ હોય તો શું કહેવાય ઈટિંગ ડ્રિંક આ રહ્યા કે ડ્રિંક એટલે કે પીવું તો કે ડ્રિંકિંગ સ્લીપિંગ એટલે કે સૂવું પુશિંગ એટલે કે ધક્કો મારવો પુલિંગ એટલે કે ખેંચવું ફોલિંગ એટલે કે પડવું લાફિંગ એટલે કે હસવું ક્રાઇંગ એટલે રડવું ફ્લાઇંગ એટલે ઉડવું રીડિંગ એટલે વાંચવું તો હવે આપણે એવી જ રીતે આઈએનજી નો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યા આપણે કેવી રીતે પૂરવાની છે તમારી બુકમાં સદીપોથીમાં આપેલું છે તો અહીંયા આપણે કૌંસમાં શબ્દ આપેલા છે એ શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં છે આઈએન પછી ખાલી જગ્યા માઈટી કૌંસમાં શું આપેલું છે બ્રશ તો આપણે આઈએનજી લગાડશું તો કે આઈએન બ્રશિંગ માઈટી એટલે કે બ્રશ કરે છે એના પછી છે સોનાલી ખાલી જગ્યા ધ સ્ટેન્ડ અહીંયા શું થઈ જશે સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ ધ એટલે કે સોનલ ત્યાં ઊભી છે એના પછી છે કે તારક ઇઝ ખાલી જગ્યા બુક તો અહીંયા શું આવશે રીડિંગ એટલે કે તારક એ બુક વાંચે છે એના પછી છે ધ બોયસ આર ટોક ટોકનું થઈ રહ્યું છે ટોકિંગ એટલે કે છોકરાઓ વાતો કરે છે મોહન ઇઝ ખાલી જગ્યા તો બોલ થ્રો થ્રો નું શું થઈ જશે થ્રોવિંગ એટલે કે બોલ નો ભાગ કરે છે થ્રોવિંગ એના પછી છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ એટલે કે કેટ છે એ ચાદર ઉપર સૂતી છે તો સ્લીપ છે એટલે શું થઈ જશે સ્લીપિંગ એના પછી છે વી આર ખાલી જગ્યા અપક્સ તો એક છે તે શું થઈ જશે ઈટિંગ એટલે કે અમે અત્યારે સફરજન ખાઈએ છે તો મંકી ઇઝ જમ્પ તો જમ્પ શું થઈ જશે જમ્પિંગ એના પછી છે હર્ષા ઇઝ ખાલી જગ્યા તો સ્કૂલ ગો છે તો ગોનું શું થઈ જશે ગોઈંગ એટલે કે સ્કૂલે જાય છે આ રીતે તમારે વાક્ય બનાવવાના છે તમારે સુધી પોતીમાં લખવાના છે અને બોલતા શીખવાનું છે એના પછીનું છે કે જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે આપેલા પ્રશ્નના ઉપયોગ ફરતે ગોળ કરો હુ ઇઝ એલિફન્ટ ઓકે જમ્બો એલિફન્ટનું નામ હોય છે અને જમ્બો આવશે એવી રીતે તમારે એના ઉપર ગોળ કરવાનું છે હવે એના પછી જોઈએ તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં છે જમ્બો ઇઝ અ એલિફન્ટ ઓર ડોગ તો એલિફન્ટ નામ હતું જમ્બો એટલે આવશે એલિફન્ટ એલિફન્ટ એના પછી છે ખાલી જગ્યા હેઝ અ ડ્રમ તો કોની પાસે ડ્રમ હતો
61 जंबो इज खाली जगह हंगरी और सैड ओके हंगरी એટલે કે ભૂખ્યો હતો એના પછી છે જંબો ઇઝ હોલ્ડિંગ ધ ડ્રમ્સ ઓર બેલ્સ ઓકે બેલ્સ B E W L S જંબો ઇઝ ખાલી જગ્યા ડ્રમ જંબો ઇઝ ખાલી જગ્યા થ્રોટ ધ ટેન્ટ ક્યાં તો શું કરતો હતો કે જૂતો હતો એ કહી આવશે લુકિંગ થ્રોટ ધ ટેન્ટ એટલે કે ટેન્ટ માં ભી જોતો હતો એના પછી છે 10મું જંબો ઇઝ ખાલી જગ્યા લુકિંગ ફોર રનિંગ ઓકે રનિંગ અવે એના પછી છે ઓલ આર સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ ઓકે બધા સૂતા હતા એ સ્લીપિંગ જંબો ઇઝ નિયર ધ ટ્રી આથી ને શું વાત તો કે બનાના કે એપલ તો બનાના અને કેમ હતો બનાના ઝાડ પાસે જુબો હતો એના પછી છે જંબો ઇઝ ખાલી જગ્યા ટ્રી શેકિંગ ઓર ક્રેમિંગ હવે જ્યારે હાથી ને ઝાડ ઉપરથી બનાના જોતા હોય તો એ હલાવે ને ઝાડ ત્યારે ટેસ્ટા પડી જાય તો હું આવશે શેકિંગ એટલે કે હલાવવું મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી સિટિંગ ઓર સ્લીપિંગ એટલે કે એક વાંદરો હતો એ કેળાના ઝાડ ઉપર સૂતો હતો એટલે કે સ્લીપિંગ નો મોન્ટી ઇઝ અ મંકી માઉસ તો જે મંકી હતો એનું નામ શું હતું મોન્ટી અહીંયા શું આવશે મંકી તો મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન તો જ્યારે હાથી એ ઝાડ જોઈ હોય એટલે વાંદરો છે એ નીચે પડ્યો એટલે શું આવશે ફોલિંગ ફોલિંગ એટલે કે પડવું અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 માય ફેમિલી એ પૂરો થાય ચેપ્ટર નંબર 3 માય ફેમિલી ઇઝ પૂરો થાય છે અને તમારે આ બધી ખાલી જગ્યા રાખવાની છે જે આપણે વાક્ય શીખ્યા એ વાક્ય બનાવવાના છે આપણે ઉપયોગ કરવાના છે એના જવાબ 10 વાક્ય બનાવવાના બધું યાદ રાખવાનું છે અને બીજા સ્પેલિંગ છે જે એ બધા પાકા કરો